નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર હું છું સાગર તેરૈયા. માતુશ્રી શાંતાબેન કોલેજ દેરડી ખાતે ચાલતા આ ઓનલાઈન લેક્ચર સિરીઝમાં આપ સૌ કોઈ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરની અંદર આપણે ગીતાજી અને ઉપનિષદનો જે સંબંધ જે છે કે એની બંને વચ્ચે શું સામ્યતા જોવા મળે છે, કારણ કે આપણા સિલેબસમાં પણ છે, અને ગીતામાં જ્ઞાન કર્મ અને ભક્તિનો સમન્વય કઈ રીતના જોવા મળે છે, તો એના વિષય ઉપર વાત કરવાના છીએ. તો સીધું ગીતાજી અને ઉપનિષદ વિશે જ્યારે આપણે વાત કરવી હોય ને, ત્યારે કહેવાય છે કે સર્વોપનિષદો ગાવો દોગ્ધા ગોપાલ નંદનઃ પાર્થો વત્સ સુધીર ભોગતા દુગ્ધમ ગીતામૃતમ મહત. આવ્યું કહેવાયું છે કે બધા ઉપનિષદો ગાય સમાન છે અને ગોપાલ નંદ શ્રી કૃષ્ણ એ ગાયનું દોહન કરનાર છે, અને પાર્થ એ વત્સરાજ છે, એ દૂધ પીનાર સુબુદ્ધિ ધરાવનાર માનવો છે, અને ગીતારૂપી અમૃત તે મહાન કેવું છે, તો કે દુગ્ધ સમાન એટલે કે દૂધ સમાન છે, અને ગીતાનું અવતરણ ઉપનિષદમાંથી થયું છે એમાં શ્લોક સમજાવે છે. એટલે ઉપનિષદ કેટલા મહત્વના થઈ જાય તમે સમજી શકશો છો. ટોટલ ઉપનિષદોની સંખ્યા 108 છે, જેમાંથી 111ની સંખ્યા પણ ઘણા કહે છે, છુપાયેલા પ્રકાશનમાં 250 ઉપનિષદો પણ કહેવાય છે, પણ મુખ્યત્વે 108 છે. એમાંથી પણ મુખ્ય જ્યારે 10 ઉપનિષદ જે છે એ પ્રધાન કહેવાયા છે શંકરાચાર્યએ પોતે, જેના નામ છે કે કઠ ઈશ કે એના કઠ કૃષ્ણ મંડબાંડુક કે તૈતરી ઐતરેયમ ચ છાંદોગ્યમ બૃહદારણ્યકમ દશ. પ્રાચીન ઉપનિષદો ઉપનિષદોની ભાષામાં ગદ્ય પદ્ય બંનેનો ઉપયોગ જોવા મળે છે. ગીતા અને ઉપનિષદોની વચ્ચે હવે શું સામ્ય અને વૈષમ્ય છે, તો એ જોઈએ કે ગીતામાં 18 અધ્યાયમાં 700 શ્લોક છે, જ્યારે ઉપનિષદ 11 થી 108 જેટલા છે. એ રીતે ઉપનિષદ સાહિત્ય કેવું છે, તો કે વિશાળ છે એકદમ. અને ગીતાના દ્રષ્ટા કે રચયિતા વેદવ્યાસ કે ભગવાન શ્રી કૃષ્ણ છે, જ્યારે ઉપનિષદોના દ્રષ્ટા તરીકે અનેક ઋષિઓના નામ લેવામાં આવે છે. ગીતાની પ્રાચીનતા કરતાં કેટલાક પ્રમુખ ઉપનિષદો ઘણા પ્રાચીન છે એનાથી, તેથી તે ઉપનિષદોની છાપ ગીતામાં પડે છે તે સ્વાભાવિક છે, જ્યારે કેટલાક ગીતા કરતાં અર્વાચીન છે ઉપનિષદો, બરાબર, અને જેમાં ગીતાની છાપ જોવા મળે છે તો આશ્ચર્ય ન કહેવાય. ગીતા પદ્યાત્મક છે, જ્યારે ગદ્ય પદ્ય સંમિશ્રણ ઉપનિષદમાં તમને જોવા મળશે, અને ઉપનિષદોની રજૂઆત ગીતા જેવી કાવ્યાત્મક નથી, જેમાં થયેલા જુવા એક તાત્વિક સિદ્ધાંત સમજાવતા નથી, કોઈ પ્રમાણ સરળ અને સચોટ ત્યાં જોવા તમને મળશે. ગીતામાં શ્રી કૃષ્ણ માત્ર તત્વજ્ઞાન જ પીરસે છે, જે સિદ્ધાંતોની સમજણ આપી છે, કોઈ દ્રષ્ટાંત સ્વરૂપે કોઈ ઘટના કોઈ પ્રસંગો આપ્યા નથી. પરંતુ ઉપનિષદોમાં સિદ્ધાંતને સમજાવવા માટે કેટલાક પ્રસંગો કથાઓનું નિરૂપણ તમને જોવા મળશે, સંવાદો જોવા મળશે, જેમ કે કઠોપનિષદમાં નચિકેતા યમ નચિકેતાનો સંવાદનો પ્રસંગ, તે બધી વસ્તુઓ સમજાવે છે. હવે ઉપનિષદના શ્લોકો સિદ્ધાંતો ગીતામાં પણ તમને જોવા મળશે. એક્ઝામ્પલ તરીકે કઠોપનિષદની જે વાત છે કે હંતા ચેન મયતે હંતુમ હતશ્ચેન માન્યતે હતમ ઉભૌતો ન વિજાનીતો નાયમ હંતિ ન હન્યતે. આ શ્લોક તમને ભગવદ્ ગીતાના દ્વિતીય અધ્યાયની અંદર 19મો શ્લોક તમે જોશો ત્યારે સેમ વસ્તુ સેમ અર્થ તમને જોવા મળશે કે યએનમ વેત્તિ હંતારમ યશ્ચેન ન મન્યતે હતમ ઉભૌગ્યો ન વિજાનીતો નાહમ હંતિ ન હન્યતે. બહુ સરસ છે કે જે આત્માને હણનાર સમજે છે, જે આને હણાયેલો માને છે, તે બંને સત્ય જાણતા નથી. કારણ એનું શું છે, તો કે આત્મા કોઈને મારતો નથી અને કોઈને કોઈથી મરાતો પણ નથી. ન હંતી હન્યતે નાયમ હંતી ન હન્યતે, કોઈથી મરતો પણ નથી અને કોઈથી મરાતો પણ નથી. અને જ્યારે તમે આગળ જશો કે યદક્ષરમ વેદ વિદો વદંતિ વિશંતિ યદ્યતયો વિતરાગાઃ યદિચ્છંતમ બ્રહ્મચર્યમ ચરંતિ તત્તે પદમ સંગ્રહેણ પ્રવક્ષે. થોડા શબ્દોમાં પરિવર્તન છે. એ જ વસ્તુ કઠોપનિષદમાં પાછી નિરૂપિત છે કે સર્વે વેદા યત્ પદમાં
यत्पद मामनन्ति तपांसि सर्वाणि च यद्वदन्ति यदिच्छन्तं ब्रह्मचर्यं चलन्ति तत्ते पदं संग्रहेण ब्रवीभ्यो ब्रवीभ्यो मित्येतत्। बन्ने श्लोक नी अंदर अक्षरो खाली अलग अलग जोवा मळशे तमने। इंद्रियेभ्यो पराह्यर्थ अर्थेभ्यश्च परम मनः मनसस्तु परा बुद्धि बुद्धिरे बुद्धेरात्म महान परः। ये जो वस्तु तमे जो छो इंद्रियाणि परान्याहु इंद्रियेभ्यः परम मनः मनसस्तु परा बुद्धि यो बुद्धेः परस्तु सः। એટલે શું છે તો કે ઇન્દ્રિયો પદાર્થોથી પર છે અને ઇન્દ્રિયોથી પર મન છે અને મન બુદ્ધિથી પર છે અને બુદ્ધિથી પર એ આત્મા છે, બરાબર ને? આ રીતના આખું ત્યાં નિરૂપણ। પછી ગીતાજીનું શ્વેતાશ્વેતર ઉપનિષદનું એક વાક્ય છે કે ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ, ન તો ત્યાં સૂર્ય પ્રકાશ આપે છે કે ન નથી આપતા ચંદ્ર કે તારાઓ। આ જ વસ્તુને ગીતાજીની અંદર કીધું કે ન તદ ભાષય તે સૂર્ય ન શશાંકો ન પાવક, ત્યાં સૂર્ય ચંદ્ર કે અગ્નિ કશું પ્રકાશ આપી શકતું નથી। આ જ વસ્તુને સમજાવી છે, ન જાયતે મ્રિયતે વા મ્રિયતે ના વિપશ્ચિન નાયમ કુતશ્ચિન ન બભૂવ કશ્ચિન। આની સરખામણી આની આવા બધા ઘણા બધા શ્લોકો તમને જોવા મળશે। એવું નહીં આ તપદાનાર જવાન હિંસા સત્ય વચનમ, તો આ એ જ વસ્તુ છાંદોગ્ય ઉપનિષદનું આ વાક્ય છે એ જ વસ્તુને ત્યાં નિરૂપિત કરી છે કે દાનમ દમશ્ચ યજ્ઞશ્ચ સ્વાધ્યાયસ્તપ આર્ચવમ અહિંસા સત્યમ ક્રોધસ ત્યાગ શાંતિ શાંતિ પૈશુનમ। એટલે ઘણા બધા એવા અઢળક શ્લોકો છે કે જ્યાં તમને જોવા મળશે હતું। સામાન્ય રીતે આવી બધી વસ્તુઓ પૂછાતી હોય છે અને ગીતાજીનું અને ભગવદ્ ગીતાનું સામ્ય પણ આપણે જોયું। પછી ગીતાજી પછીનો એક ક્વેશ્ચન છે ને કે ગીતાજીની અંદર જે જ્ઞાન કર્મ અને ભક્તિનો સમન્વય કઈ રીતના જોવા મળે, તો એના વિષય ઉપર આપણે વાત કરીએ તો મુખ્યત્વે તમામ ન્યાય સાંખ્ય ઇત્યાદિ જે પણ દર્શનો છે એને અભાવમાં મુક્તિ છે બધાના, અને છતાં સાંખ્ય પ્રમાણે પ્રકૃતિના વિકારોથી પુરુષ જે ઉત્પન્ન થયો, તો આપણે જ્યારે સાંખ્યની વાત કરી હતી કે ધર્માદયશ્ચ અર્થશ્ચ કામશ્ચ, કે ધર્મથી જ અર્થ અને કામની પ્રાપ્તિ થાય છે ત્યાર પછી મોક્ષ તરફની ગતિ થાય। તો હવે ગીતા અને મોક્ષ ભાવના કઈ રીતના રહેલી છે તો એના વિષય ઉપર વાત કરીએ તો કેટલાક વિદ્વાનો ગીતામાં થયેલ મોક્ષનો ઉલ્લેખ ગૌણ છે એવું માને છે, પરંતુ મોક્ષ વિચારણાનો અભાવ છે તેમ તો ન કહી શકાય। અરવિંદ કહે છે, એટલે મહર્ષિ અરવિંદ દ્વારા કહેવાયું છે કે જીવનમાં દિવ્યતાનું અવતરણ એ જ ગીતાનો સાર છે અને તે દિવ્યતા એટલે મોક્ષ તરફનું પ્રયાણ। ગીતાકારે ઉપદેશ કર્મ જ્ઞાન કર્મ ભક્તિનું લક્ષ્ય મુક્તિ જ છે આવું પણ સમજાવ્યું છે। જેમ મુક્તિ તરફ જ જાય છે તેમ ગીતાને જીવન મુક્તિ વધારે અભિપ્રેત છે, તેથી જ ગીતાને જીવન શાસ્ત્ર પણ કહેવામાં આવે છે। હવે કર્મયોગ અને મોક્ષનું સ્વરૂપ કેવું છે તો કે ગીતાકારે ખુદ કીધું છે કે કર્મને એવા અધિકારસ્થે વાળું કે પ્રમાણે નિષ્કામ કર્મયોગ પર ભાર મૂક્યો છે જેનાથી કર્મ સંબંધમાંથી જીવ મુક્ત થઈ શકે પરિણામે મોક્ષ તરફ તે ગતિ કરી શકે, તો આ રીતના એનો સંબંધ પણ જોવા મળશે। હવે જ્ઞાન યોગ અને મોક્ષનો સંબંધ કેવો કીધો છે તો કે દૃશ્ય જગતની મોહજાળમાં ફસાયેલ માનવને વાસ્તવિકતા તરફ લઈ જઈ પરમ તત્વની પ્રાપ્તિ કરાવી અને પરમ તત્વમાં લીન થઈ મુક્તિ પમાડે એ જ જ્ઞાન, એનું નામ જ જ્ઞાન, વગર મુક્તિ જે છે એ સંભવ નથી। આવું ઉપનિષદ વાક્ય ગીતાના જ્ઞાન યોગને સમજાવવાથી સત્ય લાગે છે। સમગ્ર જગતમાં વ્યાપેલ એક વિભુની અનુભૂતિ કરવી, ઈશ્વરની માયાથી પર રહેલા પરમેશ્વરને ઓળખવો અને પ્રાણી માત્રમાં પરમ સુખ વ્યાપી રહેલ છે તેવો અનુભવ એ જ જ્ઞાન છે, અને એ જ્ઞાન એ બ્રહ્મ દશા છે અને બ્રહ્મની વ્યાપ્તિનો ખ્યાલ જેને થાય તે જ જ્ઞાની કહેવાય, અને આત્મજ્ઞાન અને ઈશ્વર જ્ઞાન વગર પૂર્ણતા તરફ જઈ શકાતું નથી। માટે જ્ઞાન જે છે એ જરૂરી છે આવો પણ એક સિદ્ધાંત આવ્યો।
तो भक्ति विषय शु कहे तो के सर्वधर्मान परित्यज्य मामेकं शरणं व्रज अहं त्वां सर्व पापेभ्यो मोक्षयिष्यामि मा सूच आवुं कीधुं ने के ईश्वरनी संपूर्णपणे शरणागति स्वीकारवानी वात जे छे एज जे छे एक भक्तिनुं स्वरूप छे। गीता मानवने मुक्ति तरफ लई जवा इच्छे छे तेथी आचरण धर्मो दर्शावे छे। यत कर्म यत करोषि यदस्नाशि यज्जुहोति ददासि यत् यत्तपस्यसि कौन्तेय तत्कुरुष्व मदर्पणम् के तू जे करे छे ते खाई छे के होमे छे के जे दान करे छे के जे तप करे छे बधु मने अर्पण कर हे अर्जुन। ए रीते ईश्वरनु सतत सामीप्य अनुभवाय जेमा सायुज्य भक्ति रहेली छे। तो आ रीतना क्यांक ने क्यांक धर्म ज्ञान भक्ति अने कर्म कर्म ज्ञान अने भक्ति नो समन्वय तमने गीता जी नी अंदर जुआ मळशे। आशा राखू छू के आ टॉपिक जे छे ई तमने व्यवस्थित समझायो छे। नेक्स्ट पण आपणे न्यू टॉपिक न्यू लेसन साथे मळीए छीए। थैंक यू।